આપનું 3 દિન જે લેવાની ઈચ્છા હોય એક લઈ લેવાનો સમય, 1 કલાકનો સમય આપેલો, તે બધું ભરવામાં રહેલા એમ મારે થઈ જાય તો કોઈ વાંધો નહીં. બોલે સદગુરુ મહારાજ નો જય. બધું ધન્યવાદ ના આશીર્વચન ને બધું થઈ ગયેલું છે. બાપુ આરતીરામ ને રમણરામ બાપુ ને બાલારામ બાપુ ને અમર બાપુ ને રામદાસ બાપુ, જે કશું આ શેડે ને પેલે શેડે કોઈ જગ્યા જ નહીં, ગારો જ નથી, પણ તોય થોડુંક કહી દઉં, ગાબડું પાડીએ એટલે કેરી ઓંબા ઉપર કેરી લાગે 100 ગ્રામ 200 ગ્રામ 300 ગ્રામ 400 ને 500 ગ્રામ ની પણ કેરી લાગે. આ સાલના ભાવ એવા હોંભર્યા છે તો કેસર કેરીના કિલ્લાના 250 રૂપિયા કહેતા હતા, બીજી કોઈ 150 રૂપિયા એવો ભાવ હતો કિલ્લાનો કેરી, પણ મોઘા મોઘી કેસર અને બધી કેરી લાગે ને લાગે ત્યારથી પાકી થતા સુધી કલર એનો લીલો હોય અને અંદર ખટાશ ભરેલું હોય, પણ એના ઉપર એને ઉતારીને લાવીએ છે ત્યારે એને કંઈક નું કંઈક ડબોન કરવું પડે છે, ડબોન આપવું પડે છે, અને એ ડબાય ત્યારે કલર બદલે, બાકી ડબાયા વગર કલર બદલતી નથી. અને કલર બદલ્યા પછી ખટાશ પણ બધું નીકળી જોય, અને ખટાશ નીકળે અને એનો કલર પણ એકદમ કલર પણ એનો ભગવો પીરો દાઈ જાય, અને જોવીને આ મોરું બગડી ગયું હોય ને બાપજી તો જોઈને જ હારું થઈ જાય, પણ કલર બદલાય એનમાં મીઠાશ આવી જાય ત્યારે બહુ બધું કી નાખ્યું છે. એમ એવી સરસ સુંદર કેરી પાકી છે અને એ રસ લેવા માટે હવે પંખીડો આવશે અહીંયા, અને જે કેરી એટલે ગુરુ મહિમાનો જે ગુરુ મહિમા છે એ આપણે સમજાવવાનો છે, અને જીવોનો ઉદ્ધાર કરવાનો છે, જીવોને સત્માર્ગે દોરવાના છે. અહીંયા સટુન ગામની રળિયારી પવિત્ર અને પાવન ભૂમિમાં એ જ્યોતો પ્રગટ થઈ છે, અને હવે બાપુ ઓમના અજવાળું કરતા કરતા નીકળ્યા છે, એટલે આ જ્યોત પણ ઓમ અજવાળું કરતા 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 નીકળશે, અને એવો આપણો પણ એવો ભાવ છે અને એવો આશીર્વાદ છે કે અજવાળું કરતા કરતા અજ્ઞાન રૂપી અંધારું હોય છે એ અંધારાનો નાશ કરજો, જ્યોતિયા પ્રગટી છે. ગારે ગારે અમુક અમુક જગ્યા પર અંધકાર હતું ત્યાં બાપુએ જ્યોતો પ્રગટ કરી છે, અને ઓમ અજવાળું 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 કોક બાપજી કહેતા હતા પંચમહાલ જિલ્લો હું ભળ્યો તો હતું તો બધું અંધારું, પણ આપ જેવા બાપુ પ્રગટ થયા અને જ્યોતો પ્રગટાવી છે એટલે હાવ અંધારા જેવું કશું રહેવાનું નથી, ખૂન ખૂન કોંક કોંક થોડું થોડું હશે એ પણ બધું નીકળી જશે. આટલું બોલી મારી વાણીને વીરમું, 5 મિનિટોમાં કદાચ થોડુંક વધી ગયું હોય તો માફ કરજો, પણ ઓછું હશે તો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલે સદગુરુ મહારાજ નું જય. સરસ.
હવે અહીંયા ઉપસ્થિત વચલીભીત નિવાસી જયંતિરામ મહારાજ તેઓ પણ અહીંયા આવી એમના શબ્દનો દર્શન કરાવે આપ સૌને એવા જયંતિરામ મહારાજ વચલીભીત તેઓનો પણ સમય 5 મિનિટ છે એટલે સમયને માન આપી થોડું શબ્દ દર્શન કરાવો. બોલે સદગુરુ મહારાજ નો જય, સદગુરુ રમણદાસ મહારાજ નો જય, પૂજ્ય શ્રી દલપત રામ મહારાજ નો જય, સદગુરુ ભારત રામ મહારાજ નો જય, સર્વે સંત નો જય. ખૂબ ધન્યવાદ. પવિત્ર ને પાવન ધરા ગામ સટુન તેમજ સદગુરુના લાડીલા આવ્યા જસુરામ સાથે તેમના ધર્મપત્ની સાથે મહેશભાઈ, તેમના પણ ધર્મપત્ની સાથે બાળ ગોપાળને પરિવાર એકત્રિત થઈ આજે ધર્મનો માંડવો રોપ્યો અને આપ સૌને તેડાયા, સૌને અરસપરસ દર્શન કરાયા તે બદલ આભાર. મારો સદગુરુ પરમાત્મા એવા જીવોને સદાય ધર્મના માર્ગે ટકાવી રાખે, ખૂબ આગળ વધારે એવી હું એ ગુરુ મહારાજને પ્રાર્થના કરું. ખરેખર મહાપુરુષો બહુ આગળ કીધું છે ગુરુ મહિમા વિશે, પણ હું થોડું બને એટલું આપણે રહેવું કઈ રીતે એના ઉપર થોડી ઝાંખી કરું કે ખરેખર આ પદ ભોગવવું એ બહુ દોહિલું છે સાહેબ. કેમ કે આગર બાપુ કીધું કે આ એક ઘમઘોર વડલો છે એની ઉપર જીવણો આવશે એમ વેઠાવું જોશે સાહેબ. અડધી રાતે કોકાઈ નામ પગ પકડે ને તો ઊભું થવાની તાકાત જોશે સાહેબ. આ બધા જ રીતે કદાક ભક્તિ કરો આ ઘટમાં રહો વ્યવહાર વટમો, આ વ્યવહાર ને વટ પકડાશે તો કદાક આયુ ચાલે એમ છે રમણ બાપુ. અમને એક દિવસ ઉતાની સાહેબ, હા આજે અહીં કાલે બીજા ગામ, બીજા દાડે ત્રીજા ગામ માં આવી રીતે સલંગ ચાલતા આવે તો આપણે આ ભક્તિ શાંતિદાસ બાપુ એવું કે ભક્તિ ખોંડા કેરી ધાર સંતો મોગીન ખાધો માર, આ તો માર ખાધો છે આપણે પણ વેઠવું પડશે સાહેબ. હે અને દિવાન શ્રી મહેશભાઈ એમને પણ મારી એક નમ્ર વિનંતી કે દિવાનનું જે પદ છે એને બરાબર હાચવજો સાહેબ, નહીં તો મેં ઘણી જગ્યાએ એવું જોયું સાહેબ દિવાનને એનું જે પદ છે એ પદ ભૂલાઈ જાય સાહેબ. એ કરવાનું નહીં. દિવાનને શું એનો ધર્મ શું છે? મહાપુરુષોને સેવા સમયે ચા પાણી બેહવા ઉઠવાથી મોડી અને બધું કાળજી રાખવી એ દિવાનનું કામ છે, નહીં કે આસન ઉપર બેસવું એ દિવાનનું કામ નથી સાહેબ. એટલે બરોબર ધ્યાન રાખજો અને ખૂબ ધર્મને માર્ગે આપણા સંતો સદગુરુને એ માર્ગ ઉપર એકદમ અડીખમ ઊભા રહેજો. એક દાડો મારો માલિક આવા રમણ બાપુ જેવા પ્રગટ પરમાત્મા તમને ધર્મના માર્ગે ચોક્કસ લીજીન મૂકશે. સદગુરુ મહારાજનો જય. એટલે મારી વાણીને 5 જ મિનિટનો સમય, એટલે ખૂબ આગળની વધુ બાપુ ખૂબ વખત કહેતા આવે અને મેં હોંભરું છું કે સર્વમ હદ રાખીએ ત્યારે હદ સત્ય હચવાય, એટલે હું મારો સમય વધનો નહીં લઉં. આટલું કહી મારી વાણીને વિરામ કરું છું. બોલે સદગુરુ મહારાજનો જય. સરસ જયંતિરામ મહારાજ તેઓ પણ સારું એવું એમનું મોતી સમાન શબ્દો પીરસ્યા. હવે
બોલ્ય સદગુરુ મહારાજનો જય, સદગુરુ રમણદાસ મહારાજનો જય, સદગુરુ રામદાસ મહારાજનો, સદગુરુ નિરાંત મહારાજનો જય. તો સરસ આજે તારીખ 14 તેમજ જસવંતરામ મહારાજ તેમજ મહેશ દિવાન જે કંઈક આયોજન કરી મહાપુરુષોને તેમજ પ્રેમી ભક્તોને સગા સંબંધીને તેડાવી આજે આદેશ જેને કહેવામાં આવ્યો એ મળ્યો. હવે બાપુએ અગર સરસ વાત કરી કે માંગ્યા વગરની વસ્તુ મળી, એ અગર આપણે મહાભારતમાં જોવા જઈએ તો અર્જુનને માંગ્યા વગર કૃષ્ણ મળી ગયા, દુર્યોધનને માંગી લીધું પહેલું એટલે વગર માંગીએ કૃષ્ણ પરમાત્મા અર્જુનને મળી ગયા, એમ જસવંતરામ મહારાજને વગર માંગીએ એમ કે આ પદની પ્રાપ્તિ થઈ તે બદલ એમને ધન્યવાદ પાઠવીએ, આટલું કહી મારી વાણીને વિરમું. બોલીએ સદગુરુ મહારાજનો જય, સદગુરુ રમણદાસ મહારાજનો જય.